કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી ઓ ટુ એની કાર્બોનેટ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે ચૂનાના નીતરિયા પાણીનું દુધ્યુ બનાવે છે ચૂનાનું નીતર્યુ પાણી દુધ્યુ થવાની ક્રિયા એ કાર્બન ડાયોક્સાઈડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે તમે પ્રકરણ દસ માં શીખશો કે ઉચ્છવાસ જે આ વાયુ આપણા શરીરની બહાર આવે છે તે કાર્બન ડાયોક્સાઈડ થી ભરપૂર હોય છે પ્રવૃત્તિ છ પોઈન્ટ છ અને છ પોઈન્ટ આઠ માં તમે જોયું કે દરેક ફેરફારમાં એક અથવા વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે પ્રવૃત્તિ છ પોઈન્ટ છ માં મેગ્નેશિયમના દહનને લીધે તેની રાખ ઉત્પન્ન થઈ પ્રવૃત્તિ છ પોઈન્ટ સાથે કોપરની પ્રક્રિયાને લીધે સલ્ફેટ તથા કોપર બન્યા જે બંને નવા પદાર્થો છે લોખંડની બનેલી સેવિંગ બ્લેડ પર કોપરના કણો જમા થયા પ્રવૃત્તિ છ પોઈન્ટ આઠમાં વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયામાં તેઓ ભેગા મળીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે જે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું કરે છે આ પ્રક્રિયામાં બનેલા નવા પદાર્થનું નામ તમે આપી શકશો અહીંયા શું કીધું કે કાર્બન ડાયોક્સાઇડ અને ચૂના નીતરિયા પાણીમાં જે નવો પદાર્થ બન્યો એ કયો હતો તો કે કેલ્શિયમ કાર્બોનેટ અહીંયા લખેલું છે એ જ નવો પદાર્થ આપણને મળ્યો કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી આગળ વાંચીએ જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે તો આપણે ખાસ યાદ રાખવાનું છે ભૌતિક પ્રક્રિયા અથવા તો ભૌતિક ફેરફારમાં આપણે શું સમજ્યા હતા કે કોઈ નવો પદાર્થ બનશે નહીં જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં નવો પદાર્થ એક અથવા એકથી વધારે નવા પદાર્થ બની શકે છે જેમ કે આપણે દરેકે દરેક પ્રક્રિયામાં જોયું મેગ્નેશિયમની પટ્ટી સળગાવી આપણે ત્યારે શું થયું તો કે બે નવા પદાર્થ બન્યા એક તો જે ધુમાડો મળ્યો ઈ અને બીજું શું મળ્યું કે રાખ મળી મેગ્નેશિયમની તો બંને કેવા પદાર્થ હતા તદ્દન નવા પદાર્થ મળ્યા તો એ કેવો ફેરફાર થઈ ગયો રાસાયણિક ફેરફાર આવી રીતે રાસાયણિક ફેરફારો છે કેવા હોય છે તો કે નવા પદાર્થને ઉત્પન્ન કરવાવાળા હોય છે આગળ વાંચીએ આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે રાસાયણિક ફેરફારના પરિણામે બધા જ નવા પદાર્થોનું નિર્માણ થાય છે ઉદાહરણ તરીકે આપણા શરીરમાં ખોરાકનું થતું પાચન ફળોનું પાકવું દ્રાક્ષનું વગેરે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓના કારણે થાય છે કીધું કે આપણે પાચનમાં જેમ આપણે ખાવાનું ખાઈએ છીએ તો આપણું જે ખાધેલું હોય છે જે ખોરાક હોય છે એ પચે છે અને એમાંથી આપણા શરીરમાં નવા નવા પદાર્થોનું નિર્માણ થાય છે જેમ કે આપણું લોહી બનવું હાડકાં બનવા બીજા દ્રવ્યો બનવા વિટામિન બનવા આ બધી પ્રક્રિયા થાય છે તો એમાં પણ શું થાય છે કે નવા પદાર્થનું નિર્માણ થાય છે એટલે આપણે એને કેવી કહી શકીએ રાસાયણિક પ્રક્રિયા બીજું કીધું ફળોનું પાકવું ફળ છે પાકે છે તો એમાં શું થાય છે તો એમાં એક પ્રકારનું આથવણ આવે છે જ્યારે તમે જોશો કાચા ફળ હોય કોઈપણ પણ તો મોટાભાગે ખાટા ફળ હોય મોસ્ટ ઓફ તમે જોઈ લ્યો તો કેવા હશે ખાટા લાગશે પણ જ્યારે પાકે છે ત્યારે એમાં આથવણની પ્રક્રિયા છે અહીંયા લખ્યું દ્રાક્ષનું નું આથવણ પણ દ્રાક્ષમાં તો આથવણ થાય જ છે મોટા ભાગના ફળોમાં આ પ્રક્રિયા અંદર થતી હોય છે આથવણ થવું એટલે કે એમાં મીઠા સાવી આપણે કાચા ફળ ખાઈએ તો કેવા લાગે છે ખાટા લાગે ક્યારેક કડવા લાગે અલગ અલગ ફળમાં અલગ અલગ હોય પણ તમે પાકેલા ફળ ખાશો તો તમને દરેકે દરેક ફળ મીઠા જ લાગશે જેમ કે ચીકુ છે દાડમ છે એવી રીતના અલગ અલગ સફરજન છે કેળું છે તો આ બધા ફળ તમે જુઓ તો એક રીતે મીઠા લાગે છે એવું શું કામ થાય છે કેમકે એની અંદર આથવણની પ્રક્રિયા થવી આથવણ એટલે કે એમાં મીઠા સાવી આ આ પ્રક્રિયા થઈ છે એમાં પણ શું થઈ જાય તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમાં નવો પદાર્થ બને છે એમાં અંદર શર્કરા ઉમેરાય છે તમે આગળના ચેપ્ટરમાં ભણશો કે શર્કરા શું હોય છે ને શર્કરાનું આપણા જીવનમાં શું ઉપયોગ હોય છે શર્કરા એટલે કે મીઠાશ ધરાવતી વસ્તુ તો એમાં પણ નવો પદાર્થ બને છે એટલે આ બધા કેવી છે રાસાયણિક પ્રક્રિયાઓ છે તમને જો સ્વાપોથીમાં કે પરીક્ષામાં પૂછાય કે આપણા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે તો તમે શું લખશો કે પાચનની પ્રક્રિયા આથવણની પ્રક્રિયા અને ફોળોનું પાકવું આ બધી કેવી પ્રક્રિયા છે તો કે રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક આગળ વાંચીએ રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે જ દવા બને છે પ્લાસ્ટિક તથા ડિટરજન્ટ જેવા ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે વાસ્તવમાં દરેક નવા પદાર્થો રાસાયણિક ફેરફારના અભ્યાસ સ્વરૂપે જ શોધાયેલા છે આ ઉપરાંત કીધું કે કારખાનામાં ક્યાંય બનતું હોય તો પ્લાસ્ટિક બનવું ડિટરજન્ટ બનવું આપણે જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ બીમારીની દવાઓ આ દવાઓ પણ રાસાયણિક પ્રક્રિયાઓથી જ બનતી હોય છે આપણે જોયું કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે નવા પદાર્થો ઉપરાંત રાસાયણિક ફેરફાર સાથે નીચે મુજબ વધારેની ઘટનાઓ પણ બની શકે છે પહેલી ઘટના છે બે ઘટના આપણે ખાસ જોઈએ એક તો નવા પદાર્થનું નિર્માણ થાય

એમાંથી એક નવા પદાર્થનું અથવા તો નવી વસ્તુનું નિર્માણ થયું ઉષ્મા એટલે ગરમી તો જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવી ત્યારે આપણે આમ તો બે જ વસ્તુ જોઈએ એક તો ધુમાડો જોયો અને બીજું શું જોયું એની રાખ જોઈ પણ હજી બે વસ્તુ હતી બીજી કઈ કઈ હતી તો કે ઉષ્મા એટલે ગરમી પણ ઉત્પન્ન થઈ હશે સળગાવ્યું એટલે અને પ્રકાશ પણ ઉત્પન્ન થયો હશે તો ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કે શોષાવવું ઘણી વખત એવું થાય કે એમાં શોષણ પણ થાય ઘણી પ્રક્રિયા એવી હોય કે આપણે ગરમ કરવું પડે એમાં શું થયું ઉષ્માનું શોષણ થયું અને જો એનું ઉષ્માનું વિસર્જન થતું હોય તો એ શું થયું ઉત્સર્જન બીજો મુદ્દો જોવો ધ્વનિ પણ ઉત્પન્ન થાય અવાજ પણ આવે રાસાયણિક પ્રક્રિયામાં ઘણી આપણે કંઈક વસ્તુ સળગાવતા હોય તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે તો એમાં શું થાય છે અવાજ આવે છે તમે જોઈએ પોપ સાઉન્ડ જેને કહેવાય પોપ એટલે કે તડતડ તડતર એવો અવાજ આવતો હોય છે જ્યારે આપણે વાળ સળગાવીએ છીએ ત્યારે કેવો અવાજ આવે છે એ પ્રકારનો અવાજ તમે આગળ આ બધું ભણસો પ્રયોગ જ્યારે આપણે કરીશું મોટા ધોરણમાં જાઓ ત્યાં ત્યાં તમારા પ્રયોગશાળામાં પ્રયોગ પણ કરવાના હોય તો એમાં તમે જોઈ શકશો કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય પ્રકાશ અને ઉષ્માનું પણ અધ્યયન કરી શકીએ ત્રીજો મુદ્દો છે ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ બને છે રંગમાં પણ ફેરફાર થાય વાયુ પણ બની શકે વાયુ બનવામાં આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટી સર્જાય ત્યારે શું થયું હતું વાયુ બન્યો હતો એટલે આવી આવી પ્રક્રિયાઓ પણ થઈ શકે છે જે રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક ફેરફાર છે એની અંદર આ ઘટના પણ બને મુખ્ય તમે જોશો તો છ ઘટના થઈ પેલું આપણે જોઈ કે નવા પદાર્થનું નિર્માણ થાય બીજું ઉષ્મા અને પ્રકાશ ધ્વનિ ગંધ રંગમાં ફેરફાર થવો અને વાયુ પણ બની શકે છે આગળ વાંચીએ ચાલો આપણે નીચેના ઉદાહરણ જોઈએ તમે જોયું કે મેગ્નેશિયમ ની પટ્ટી નું બળવું એ રાસાયણિક ફેરફાર છે કોલસા લાકડું કે પાંદડાનું દહન એ પણ રાસાયણિક ફેરફાર છે વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર જ છે અહીંયા ખાસ અન્ડરલાઈન કરી લેવી કે કોઈ પણ પદાર્થનું દહન થતું એ પ્રક્રિયા કેવી છે રાસાયણિક ફેરફાર તમને એમસીક્યુ માં પૂછાય એક્ઝામ માં કે ટાયર નું સળગવું એ કેવી પ્રક્રિયા છે તો તમારે સીધું લખી શકાય કે રાસાયણિક ફેરફાર છે એ રાસાયણિક પ્રક્રિયા છે કેમ કે ટાયર સળગવામાં શું થાય છે નવા પદાર્થનું નિર્માણ થાય છે પ્રકાશ ઉત્પન્ન થાય છે ગરમી ઉત્પન્ન થાય છે તો એ શું થઈ ગયું રાસાયણિક ફેરફાર થયો એટલે આપણે યાદ ખાસ રાખવાનું કે કોઈ પણ પદાર્થનું દહન દહન એટલે કે સળગવું કોઈ પણ પદાર્થ સળગે ત્યારે એ શું થાય છે થાય છે એમાં તો કે રાસાયણિક ફેરફાર જ થાય છે દહનની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે કોઈ વસ્તુ સળગાવીએ તો ગરમી ઉત્પન્ન થાય જ છે એ પણ આપણે સીધી રીતે સમજી શકીએ છીએ આગળ જોઈએ ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે તમે જાણો છો કે આવા વિસ્ફોટમાં ઉષ્મા પ્રકાશ ધ્વનિ ઉપરાંત અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે આપણે જે ચાર વસ્તુ જોઈ એ બધી જ અહીંયા આવી ગઈ છે ફટાકડો ફૂટે ત્યારે શું થાય છે તો કે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ગરમી ઉત્પન્ન થાય વિસ્ફોટ થાય એટલે કે ધડાકો થવો પ્રકાશ પણ ઉત્પન્ન થાય ધ્વનિ એટલે કે અવાજ આવે જે અવાજ થાય છે એ પણ થાય છે ઉપરાંત અણગમતો વાયુ ઘણી વાર ફટાકડાની ગંધ આવે છે એ આપણને ગમતી ન એવી તો એ પણ શું થઈ ગયું વાયુ એટલે ટોટલ ચારે ચાર વસ્તુ કે પાંચ વસ્તુ આપણે જોઈ બધી જ અહીંયા આવી ગઈ જે વાતાવરણને પ્રદૂષિત કરે છે આથી જ તમને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે જે ધુમાડો નીકળે છે ફટાકડાનો એ પર્યાવરણ માટે ખૂબ હાનિકારક હોય છે આપણા શ્વાસમાં જાય તો આપણને ઘણી બધી તકલીફ થાય છે આ ઉપરાંત આજુબાજુ જીવજંતુઓ છે પશુ પક્ષીઓ છે એને પણ ખૂબ તકલીફ થાય છે એટલે ફટાકડા ફોડવાની મોટા ભાગે આપણને મોટા હોય છે ના પાડતા હોય છે અથવા તો કહેતા હોય છે કે ઓછા ફટાકડા ફોડવા જોઈએ જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર પણ કહી શકીએ છીએ ખોરાકનું બગડવું એ પણ કેવો ફેરફાર છે રાસાયણિક ફેરફાર ખાસ આ જે જે રાસાયણિક ફેરફારના ઉદાહરણ છે તે અંડરલાઈન કરતા જવું એમાં પણ શું થાય છે આપણો જે ખોરાક બગડે છે ત્યારે પણ નવા પદાર્થનું નિર્માણ થાય છે ભલે આપણને દેખાતું નથી પણ તમે જોવો તો રોટલી હોય એ બગડી જાય એમાં ફૂગ લાગી જાય તો એ પણ શું થયું નવો પદાર્થનું નિર્માણ થયું જોયું હશે તમે મોટા ભાગે ફૂગ લાગવી એટલે શું તો કે સફેદ સફેદ સારી જેવું થઈ જાય છે એને શું કહેવાય ફૂગ લાગી ગઈ શાક બગડી જવું કે કોઈ ફળ બગડી જાય ત્યારે પણ શું થાય નવા પદાર્થનું નિર્માણ જ થતું હોય છે પણ આપણને દેખાતું નથી એમાં જે વાસ આવે છે એ શું છે એક નવા પદાર્થનું નિર્માણ જ છે આગળ વાંચીએ તમે જરૂરથી એ નોંધી નોંધ કરી હશે કે સફરજનના ટુકડાને તરત જ ખાવામાં ન આવે અને થોડી વાર મૂકી રાખવામાં આવે તો તેની સપાટી કથ્થાઈ રંગની થઈ જાય છે જો તમે આમ થતું જોયું ન હોય તો તાજા સફરજનની સ્લાઇસ કાપીને તેને થોડા સમય સુધી મૂકી રાખો આવું બટાટા તથા રીંગણના સ્લાઇસ માટે પણ કરી જુઓ રંગમાં થતો આ ફેરફાર નવા પદાર્થના નિર્માણને લીધે હોય છે શું આ બધા રાસાયણિક ફેરફારો નથી હા બધા રાસાયણિક ફેરફારો જ છે પ્રકરણ પાંચમાં તમે એસિડ તથા પરસ્પર તટસ્થીકરણ શીખ્યા શું પ્રક્રિયા રાસાયણિક ફેરફાર કહેવાય તો એ પણ એક રાસાયણિક ફેરફાર જ કહેવાશે મિત્રો આપણને યાદ રાખશું કેમ કે આપણે એસિડ અને ને તટસ્થ કરતા હતા એવું દ્રાવણ બનાવતા હતા જેમાં એસિડ ન હોય ને બેઝ પણ ન હોય તો એ પણ શું નવા પદાર્થનું નિર્માણ જ થયું એક રાસાયણિક ફેરફાર છે પહેલી શું પૂછે છે આપણે પ્રકાશ પ્રકાશ સંશ્લેષણને રાસાયણિક ફેરફાર કહી શકીએ પહેલી કહે છે કે પાચન પણ એક રાસાયણિક ફેરફાર છે તો બુઝો પૂછ્યું કે આપણે પ્રકાશ સંશ્લેષણ પેલા ચેપ્ટરમાં ભણ્યા હતા જેમાં શું થતું હતું વનસ્પતિ છે પોતાના પાંદડાની અંદર ખોરાક બનાવતું હતું તો એ એક રાસાયણિક ફેરફાર છે કે નહીં એમ પૂછે છે તો હા એ પણ શું છે એક રાસાયણિક ફેરફાર જ છે જેમ આપણે ખાવાનું આપણું પચાવીએ છીએ તો એ કેવો હતો રાસાયણિક ફેરફાર હતો એમ વનસ્પતિ પોતાનો ખોરાક પચાવે તો એને પણ કેવો કહેવાય રાસાયણિક ફેરફાર જ કહેવાય છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છ પોઈન્ટ ત્રણ ટોપિક જોઈશું આજના માટે આટલું જ વધુ નેક્સ્ટ લેક્ચરમાં વસ્તુ